હા તો અમે બધા ભેગા આવતા હતા, પણ અમે સરકારશ્રીના નિયમનું પાલન કર્યું. અલગ અલગ આવશું, સોશિયલ ડિસ્ટન્સ જળવાય ને એટલે. હા, ગોપીઓને હિકલા પહેરાવીને લઈ આવવાનું છે આજે. હા, ભગવાન જો, પેલા આપણે ઢોરને હિકલા પહેરાવતા ને, હવે એ છૂટા સર ને આપણે હિકલા સળાવ્યા. હા, બે જા ભાઈ, બે જા છડીવાળા ભાઈ, બે જા આવો. જોયું ને નમણાઈ કેમ છે? બાકી બસે બસે 20 રૂપિયા એવા હું આવ્યો ને એટલે. તો યાર સીધો જો ફેર પડ્યા વગર રે. કેમ છો? મજામાં ને ડાયરો? મને ખબર છે તમને હાવ રૂવાળા કાઢી ગઈ. કાન કોપી આટો લઈ ગઈ લાગે તમને. કેટલા દીથી આ વાત જોતા હતા? હા, છોકરાઓને મજા છે ને, હા નેવડા છે ને, ક્યાં ભણવાનું તો મીંડું છે. હા જાઓ, હલો રેડી છે ને? બરોબર જ છે ને? એમ તો લે ખરેખર ખરેખર પરમાત્માની દયા કહેવાય. આમ હાલો કહી તો એક છોકરું નીકળે, હાલો કહી તો એક આડેધડ નીકળે. ખરેખર ભગવાનની દયા ન કરે ને કે અમુક અમુક માનતા કરી કરી મરી ગયા. કયું કામ છે છોકરાઓ? હે કયું લાટી? હા લાટી જ છે ને, સાચું કહે ને? તો વાંધો નહીં, હું જા માર દીકરો, હું જા ઉલુ લુલુ હાલ્યો, તારો બાપ તાલ્યો, હું જા. હા વયાવો, ઓરા વયાવો, ઓરા વયાવો, હમણાં બેહો, કોઈ આવે તો ઉપાધી નો રે. ટ્રેક્ટર નીકળી ગયું કે તૂટી ગયું? ભારી પણ ભરાટી બોલાવ્યો, દોહક તો ડ્રાઈવર બોલ્યો. સારું થયું, હું માનતા કર્યો મેં. હું કહું ટ્રેક્ટર જો અમારા ચાલુ પ્રોગ્રામમાં નહીં નીકળે ને તો અમારું કોઈ નહીં સાંભળે. ગોટા ને ગોટા ધવાડા લખાયતા. ઉતારો ને, વિજય રૂપાણીને મોકલજો, યાદો સોશિયલ ડિસ્ટન્સના ધજાકરા ઉડાડે. સખા પકડી જાય છે, કેટલા પ્રોગ્રામ ધારા નો પકડે. કા એની હમણાં સફાઈ નથી કરી, એને જરૂર હતી તઈ ચૂંટણીમાં, ચૂંટણીમાં તે આપણે થોડા ના. ઓહો, કઈ વાંધો નહીં, આ પોરો કાઢેલા છે ને એટલે આપણે તો મળ્યા ત્યાં નહીં ચિંતા જ. કા તઈ હું ઓલા ડ્રેસમાં તો કા તમે બહુ નહીં ઓળખાય પડે. હા સરસ મજાનું સામુડા સાઉન સિંધા જ લાટી છે ને ભાઈ. હવે હું કરું ને ચાલુ, તો વાંધો નહીં. કોઈ આવી છે નહીં ને? એમ તો મેં ગાડી આમ રાખી છે, ઠેલો ભરીને જ રાખ્યો, વંડી ટપી જવાનું છે. તો કે ખરેખર પહેલા વહેલા તો સાંભળો ભાઈ, જેટલા જેટલા આ સોલંકી પરિવાર અને લાટી ગામ, આ અમારા બધા કલાકારો વતી ખરેખર લાટી ગામ અને સોલંકી પરિવારનો ખૂબ ખૂબ આભાર. ખરેખર અમારે પૈકી લાગવું જોઈએ, કારણ કે 7 મહિને અમારો આફરો તોડવા હાટું થઈને જે આ કાર્યક્રમ રાખ્યો છે. હા ખરેખર અમને આજે દોઢી આનંદ આવે, કારણ કે 7 મહિના જે અમે બાંધા વગેરા ને આજ હું આવે એ કંઈ નક્કી નથી, અમે ભૂલી ગયા હોય ને. પણ ખરેખર ધન્યવાદ સોલંકી પરિવાર, સોલંકી પરિવાર દ્વારા આયોજિત લાટી ગામ અને અમારે સોલંકી પરિવાર અને માં સોરવાળી માતાજીની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે અમારું સુરશ્યામ ગ્રુપ, અર્જુનભાઈ આહિર સુરશ્યામ ગ્રુપ, જ્યાં સુધી તમને મોજ આવે, જ્યાં સુધી તમને મોજ આવે ત્યાં સુધી આપણે કૃષ્ણલીલા કૃષ્ણ કીર્તન અહીંથી રજૂ કરવાના છે. અને ખાસ જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી, એ તો બપોર સુધી મજા આવે તો અમે તમે રાતે ક્યાં જઈ હગવાના છો? રાતનું જ કરફ્યુ છે, એટલે 6 વાગ્યા સુધી તો ઓછામાં ઓછો આંકવાનો જ છે, નકર કરફ્યુ છે. આ રાજકોટ વાળાનું અમદાવાદ વાળા કલાકારો છે એવું કરશે, આમાં મુંબઈ સુધીના તો કલાકારો છે.
સોનુ નિગમ ની તો અંદર છે, લતા મંગેશકર. હા, અમારે આહો ભાગ્ય કહેવાય કે આજ ગાગેરવાળી ની અમારે તારીખ મળી ગઈ. નકર લોકડાઉન દીના ગમે તે ફોન કરો કે ખાલી નથી, ખાલી નથી, ખાલી નથી. હું કોઈ છે જ નહીં કે ને ખાલી નથી. પણ અહો ભાગ્ય કહેવાના બાપુ ગાગેર માસ્તર એવા ગાગેર નો દેકારો કરે કે બીજા કોઈનું કઈ સંભળાવવા ન દે. પણ હાલ છે, પણ જ્યાં સુધી તમને મોજ આવે એટલે મોજ માપી આવી જો. અમે ઘેરે કઈ નહીં આવ્યા છીએ કે વહેલા આવતા રહે હું. પણ જ્યાં સુધી તમને મોજ આવે ત્યાં સુધી આપણે કૃષ્ણ લીલા કૃષ્ણ કીર્તન અહીંથી રજૂ કરવાના છે. અને આ સોલંકી પરિવારના કુળદેવી સોરવાળી માતાજીની જે પ્રાણ પ્રતિષ્ઠા છે મિત્રો, એમાં પધારેલ તમામ ગ્રામજનો લાટી ગામ તમામને તમામને જણાવવાનું કે આજે અહીંયા કૃષ્ણ લીલાની અંદર આ કાનગોપી મંડળીની અંદર આપ તરફથી જે કંઈ દાન આપશો, જે કંઈ પૈસા કલાકાર ઉપર ઉડાડશો અને જે કંઈ દાન આપશો ને એ 100એ 100% રકમ તમારા ગામની ગૌશાળામાં વપરાવાની છે. હા, એ સોલંકી પરિવારના મંદિરમાં કે એમાં ક્યાંય વાપરવાની નથી, એની ખાસ નોંધ લેજો. એટલે અટાણે આ પ્રસંગ છે ને, જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા હતી ને ત્યાં સુધી સોલંકી પરિવારનો કહેવાય. હવે તો આખા ગામનો થઈ ગયો, કારણ કે ગાય એટલે બધાની માં, પછી ગમે પરિવાર હોય આખા ગામની માં ગૌ માતા, એના માટેનો આ કાર્યક્રમ છે. એટલે હવે અત્યારે સોલંકી પરિવારનો નહીં પણ સમસ્ત લાટી ગામનો આ કાર્યક્રમ કહેવાય. અને જે કંઈ તમારા તરફથી મિત્રો દાન આવશે ને એ 100એ 100% રકમ ગૌશાળામાં વાપરવાની છે, એની ખાસ બધાય નોંધ લઈજો. અને જેને હા તાલી પાડો, તાલી પાડો. જો પેલા ભાઈએ તાલી પાડી, પાડો છોકરાઓ તાલી પાડો, પાડો. અને કોઈને છૂટા જોતા હોય વાંચે ને, આ સાઉન્ડ સિસ્ટમ વાળાની પાછળના ભાગમાં છૂટા છે, બાધા દઈને છૂટા લઈ આવજો. બાધા દેવામાં આરહ કરવું નહીં, બાધા દઈને ત્યાંથી છૂટા લઈ લેજો. જે કોઈ ભાઈઓને પૈસા ઉડાડવા હોય તો એ બધી રકમ, તમામ રકમ ગૌશાળામાં જવાની છે. તો આ કૃષ્ણ લીલાની શરૂઆત કરતા પહેલા તમામ ધર્મપ્રેમી જનતા, ભાઈઓ બહેનો, વડીલો, માતાઓ, બાળકો, તમામે તમામને નમ્ર વિનંતી કે આપણે આ કૃષ્ણ લીલાની શરૂઆત આપણે ભગવાન કાળિયા ઠાકર કૃષ્ણ પરમાત્મા દ્વારિકાધીશની જે બોલી અને સોલંકી પરિવારના કુળદેવી માં સોરવાળી માતાજીની જે બોલી, વીર વસરાજની જે બોલી અને આજના કાર્યક્રમની મિત્રો શરૂઆત કરશું. બધા એકવાર એવી ભાવથી જે બોલજો કે આપણા દેશ ઉપર જે કઈ આ મહામારી આવી છે કોરોનાની, એમાંથી ભગવાન દ્વારકાધીશ કાળિયો ઠાકર કૃષ્ણ પરમાત્મા સૌદ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ પરમાત્મા આ મહામારીમાંથી વહેલી તકે આપણે બહાર કાઢે ને એવી બધા એકવાર એવો જય નાથ કરો. બધા બે હાથ ઊંચા કરીને પ્રાર્થના કરશો ને તો ભગવાન કદાચ પ્રાર્થના સાંભળી જાય. એટલે બધા એકવાર બે હાથ ઊંચા કરી અને માં ચોરવાળી માતાજીની જે બોલવાની છે, વાસણા દાદાની જે બોલવાની છે અને ગૌ માતાની, ભગવાન કૃષ્ણ કનૈયાની. એટલે બધાય અહીંથી હું જે બોલાવું એટલે બધાય એકવાર બે હાથ ઊંચા કરીને જે બોલજો. અને જ્યારે અહીંથી જે બોલાવવામાં આવે અને બેઠેલા એક પણ માણસ જે ન બોલે ને તો એને એની બાજુવાળાને હોમ છે. એટલે બધાય બોલજો. હા, એટલે બધાય બે હાથ ઊંચા કરો. એટલે મને ખબર પડે કે ટાવર પકડાઈ ગયું. બધાય ભાઈઓ બહેનો બધાય બે હાથ ઊંચા કરો. બધાય ઉભા હોય એને શું છે ઊંચા કરવાની. હા, બધાય બે હાથ ઊંચા કરીને એવી સરસ મજાની જે બોલો કે આજુબાજુના 10 ગામમાં ખબર પડી જાય કે અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા કાળિયો ઠાકર આજ દ્વારકા છોડી અને આજે એક રાત પૂરતો લાટી ગામ નો મહેમાન થઈ ગયો છે ભગવાન કૃષ્ણ પરમાત્મા. એટલે બધા એકવાર એવી જોરદાર જે બોલજો, પછી આપણે કૃષ્ણ કીર્તન ની શરૂઆત કરી. હરે હરે બોલ કૃષ્ણ કનૈયા હવે ભગવાનને કે એવી કૃષ્ણ કીર્તનની શરૂઆત કરો. અને ભાઈ શાંતિ રાખજો, અમે આખું ફેમિલી આવ્યું છે, આખો ગોડાઉન ભેરો. હા, ફોલ્ડિંગ ગોડાઉન છે જ્યાં સૂપ કાઢ નાખો ને દરવાજો, આખો ગોડાઉન ભેરો. 35-37 ગોપીઓ લઈ આવ્યા છીએ.
કારણ કે અટાણે કોરોનામાં નેવર્યું હોય ને. હા, બે ગોપીઓ આવશે ને એ ઘડીક રેમ છે, એમાં તમને નહીં મજા આવે ને નહીં ગમે તો એ બેને ડિલીટ કરી દે, હું બીજું બે આવશે. હા, અને અટાણે 21મી શાસી હિતાશીનું એકે મોડલ જ નથી, બધા 2010 પછીના મોડલ છે. ઇમ્પોર્ટેડ ટકાટક ગોપ્યું છે. જોઈજો ખોરા આખડી તમારે આમ ગાઉન ગાજવા માંડે. કોરોના શું રાષ્ટ્રપતિ ભાગી જાય કે એટલે બધા બેહજો શાંતિથી. થોડી વારમાં ગોપીજનો આવશે તો હવે ભગવાન કૃષ્ણ પરમાત્મા, ભગવાન સૌ બ્રહ્માંડના માલિક ભગવાન કાળિયા ઠાકરને આપણે વિનંતી કરીએ કે આજે લાટી ગામને આંગણે અને આવી કોરોના મહામારીમાં ભગવાન તમારા મારા બેયના વાઘા કઢવાશે. નગર અમે ફિનાઈલની ગોળીઓ મૂકીને વાઘા મૂક્યા તો આજ હું હવાર ન તો તૈયારી કરતા હતા, કારણ કે આ બધું નોખું નોખું પડ્યું હોય ને, એક સોયડી ક્યાં રખડતી હોય ને જફો ક્યાં રખડતો હતો, ગોતી ગોતીને તો બધું ભેગું કર્યું. અને આજ તમે એમ અહીં તમે અહીંયા અમારે અહીંથી 100 કિલોમીટરનો પલો છે, અમારી ઘેરે જાગતા છે. હા, એ રાજીના રેડ થઈ ગયા કે આવ્યો પ્રોગ્રામ, આવ્યો ભલે ગયા હોય, કાલે હું એક ખાડી લેતી આવી. કા આમિરભાઈ ક્યાં ગયા? આવો અમીર બારાડ, હમણાં આવતા રહ્યો ને હમણાં આવો, અમે એ કંઈ સંક્રમિત થયેલ નથી, અમે સેનેટાઈઝ પીને આવ્યા છીએ. હા, એ ઉપરથી લગાડો એ પીવાનું આવે ન આવે, અંદરનું આ અંદરનું સેનેટાઈઝ કરવું હોય તો આલ્કોહોલ પીવું પડે. 1 2 3 4 4 4 1 2 3 ઇફેક્ટ ઇફેક્ટ કાર્ડ ભગવાન, આ ઇફેક્ટ કાર્ડ લઈ ગયો ને કે વાઈડમાં કૂતરા બાંધતા એવું લાગે છે. ભગવાન તમે બાકી થઈ ગયા હો? કેમ હું કેમ તમે ગજબ ના છો. હા કેમ સખા, શું વાંધો આવ્યો? અરે વાંધો હું આવ્યો, આમ કોકના જવાન દીકરાને આમ નટારનો ઘા કરી દેવાય. પણ સખા તને વાંધો શું આવ્યો? વાંધો મને નથી આવ્યો, વાંધો ઓમલાને આવ્યો. શું ઓમલા ઉપર પડ્યો ને તેની સડી ફાટી ગઈ, ભારે કરી ભગવાન. એટલે શું ભારે કરી? અરે ગજબ થઈ ગયો એમની, આમ કોકના જવાન દીકરાને નટારનો ઘા કરી દેવાય, સામેની ખીતી વહી આવો. ભગવાન અસખા હું અસખા ગજબ થઈ ગયો, ઓયલું થઈ ગયું. સખા શું થયું? ભોડું સટકી ગયું ને ટોલી ઊંધી પડી ગઈ. આજ તો ભોડું ને ટોલી બે સટકી ગયા, ભારે કરી ભગવાન. એ હું તમે હું દાંત કાઢો, તમને ખબર ખતમ કે નહીં? હું હી 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 જાય માર્યો એમ નહીં, તમે દાંત છે ના કાઢો એમ કહું. મેં ભોડું ને ટોલું કીધું એમાં ખોટું હું કીધું એમ કહું, હું દાંત કાઢો. તમને ખબર પડે ભોડું કેને કહેવાય ને ટોલી કેને કહેવાય, ખબર છે એમ કેને કેને કહેવાય? ઉપર આને ખબર છે એમને કેને કહેવાય ભોડું, ભોડું કેને કહેવાય ને ટોલી કેને રહેવા દે દીકરા મારા, દાંત કાઢમાં તને ખબર નહીં હોય, નકરું ભોડું છે ત્યાં સુધી મજા છે, ગમે એવી હાકડમાં વરી જાય. બાકી વાહે ટોલી ફિટ થઈ જાય એટલે સાંભળ બટા, વાહે ટોલી ફિટ થઈ જાય ને એટલે લાંબો ટર્ન લેવો પડે, અને એ ટોલીમાં તમારા જેવો 2-3 માલ ભરાઈ જાય ને પછી આખી જિંદગી લોમાં આંકવી પડે, ટાપ પડે નહીં. હે ભગવાન, પાણી પી લ્યો. પણ સખા તને વાંધો શું આવ્યો? વાંધો હું આવ્યો, વાંધો તો એ આવ્યો. શું? સાંભળો ભાઈ, આ હાંભરા જેવી વાત છે, વાંધો તો તમે કર્યો. પણ શું થયું? થયું હું એ 2019ના દીનું જીકી નાખ્યું. શું જીકી નાખ્યું? બોલું શું બોલું? આ કોરોના ક્યાંથી લેવા તમે? ભગવાન એક કામ કરો ને, કોરોનામાં અમે બેવડા વરી ગયા. બરોબર, તમને ખબર છે. શું અમીરભાઈ, કોરોના આવ્યો ને 2020 આવ્યો, 22 તારીખે લોકડાઉન થયું ને, એ તો જિંદગીમાં નહીં ભૂલાય. એમાં તકલીફ બીજી કંઈ નથી ભગવાન. 3 મહિનાની 2020 આપણે સેલો પ્રોગ્રામ કર્યો. હા બરોબર. પછી પ્રોગ્રામ છે ને 2023, 2024 અને 2025 સુધી લખેલા હતા, 2 મહિનાના 65 લાખના પ્રોગ્રામ લીધેલા હતા. મને એમ કે હવે ભગવાન આમાં ઘટવા નહીં દે, એટલે એ પ્રોગ્રામને હિસાબી 5 લાખનું કરજ થઈ ગયું. બરોબર. અને તમે કોરોના જીકી દીધા, કરજનું કંઈક કરી નાખો. સગા સમય આવશે એટલે બધું થઈ જાય. હું સમય આવશે બધું હું થઈ જાય, તમે 150 રૂપિયા પાંવ ભાજીને રેકડી જાઓ, હું બધું કરી દેવો. આ કોરોનામાં તો ગોપીઓ વારા વીંટવા માંડી ગયું, સેન્ટિંગમાં જવા માંડી ગયું. હા, આપણી ગોપીઓ છે ને અમીરભાઈ મિલમાં ગયું હતું હમણાં આ કોરોનામાં, બિચારા મંદી તો આટો લઈ ગઈ અમને, કીર્તિદાન ભાઈને બધાને
માયા ભાઈ ને બધા ને આટો તો એ તો કમાઈ લીધા હોય ને, આપણે બહુ વાંધો ન હોય, એને બહુ આપણે એને વાંધો ન હોય તો બજેટ બહુ લઈને કીર્તિદાન ભાઈ ને બધા બેવડા વળી ગયો. અટાણે 2.5 લાખ રૂપિયા કહીને એમ કે ભાઈ 2.5 નહીં મેળવ, લાખમાં એ કે હાલો ને કંઈક કહીશું સંબંધમાં, એ કે ના જ નહીં પાડવાની. એટલે ભગવાન હું શું કહેતો હતો, હા ગોપ્યું છે ને કારખાનામાં ગયું, ત્યાં તો ઓલા ઓલા લાટીમાં, લાટી ગામ છે ને, લાઠી કહેવાય ને લાકડાની, તે ઓલું ગોપ્યું બેદી કામ કરીને તારે હેઠ ને કે હેઠ આમાં બહુ જામતી નથી, એ કે કાંઈ કે અહીં તો નીકળો સોલ ઉડે, કે બટા અહીં સોલ ઉડે, કાન ગોપીમાં ફૂલ ઉડે, અહીં તો સોલ જ ઉડે. ઓલું ઓલું લખી ના ગયું ઓલા દીધાઈ મંદિર માં મૂકાઈ, આ બધા લખે ને ઓલા લખી લીધા ને આમ આવી ગયા ને, હા તો વાંધો નગર ક્યાં કોક બળો લઈને વાહે થાય ને, એ સકા પછી બોલ હા એ પછી આ બધું હા આવ્યો લીસ રાખો તમે આમાં ઉતારી રાખો. ભગવાન એટલે ઊભું થવાય એમ નથી, હવે શું કરશું પણ સખા તને તકલીફ શું થઈ, તકલીફ એ થી તમે મને ફગોરિયો કર્યો ને ભાંગો ટાંગી ગયો. એ એ એ એ સખા હું ઊંધું બોલો કા ઊંધું ભાંગો ટાંગી ગયો એમ ન બોલાય, ટાંગો ભાંગી ગયો એમ કહેવાય, એટલે ટાંગો ભાંગો ટાંગો ભાંગો ટાંગો 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 ભાંગી ગયો. એટલે નહીં એટલા બધા જો આમ વૈષ્ણવજનો રાહ જોઈને બેઠા ભગવાનની લીલા, પણ રાહ જોઈને ભગવાનની લીલાની વાત જોઈને બેઠા નહીં, મારે હું ભગવાનને કરી થાવું પડે, તું ભગવાનનો મેઈન માણસ નથી, એલા હું ભગવાનનો ખાસ માણસ છું તો મને અહીંયા ફગોરિયો કેમ કર્યો એમ, ફગોરિયો કઈક તું વાકમાં આવ્યો હોય શકા, હું વાકમાં આવ્યો છું 2 કલાક થી ભેગો છું, હમણાંમાં ઓલી ઓલી કેવું કઈ હોટલ હતી સોમસાગર, સોમસાગર મેં કીધું તું ભગવાનને શિખંડ ખાવ, ખવાય જ નહીં શિખંડ ખાવ, એટલે અવાજ બેસી જાય તોય ખાઈ ગયા, 7 મહિના થયા ખાધું નો એમ દાબો માર્યો, તને કઈ ભગવાન નું નામ લેતા ગુણગાન ગાતા આવડે, ક્યાં છો સાવાળા ભાઈ છે, હું તો કહું ભગવાન ની કાળિયા ઠાકર ની દે તો ગણપતિ નું ગાવ, હા ગણપતિ નું આવડે, ઈ પેલા હોય ને આ ઈ ગાય બધે પેલા હોય શકા, ઈ નું ગાવ એટલે ઊભું થઈ જાય, આ થઈ જ જવાય ને, એ ગણપતિ આયો બાપા જીસીબી લાયો, એલા જીસીબી નહીં તો રીધિ સીધી લાવે ગણપતિ, તો હારા સાઉન્ડ હોય તો રીધિ સીધી નીકળે, નકર જીસીબી જ નીકળે, એમાં તો હા તો સખા સાઉન્ડ કેમ છે આજ, સાઉન્ડ આજ એમાં કઈ ઘટે નહીં, દિલ થી વગાડ્યો, દિલ થી વખાણ, એ સખા હા તો ઊભું તો થવું જોઈએ, આ તે ગાયું નહીં હાલે, પણ ઊભું નથી થવાય, થવું પડે એમાં ના લે સખા, તું કે ભગવાન નું નામ લે તો બધું મળી જાય, હા મળી જાય ને, જી માગો મળી જાય, બધું ટોટલી મળે સખા, જી માગો, અરે મળી જાય ને યાર, તે કોઈ માગ્યું છે, અરે માગવા વાળો થામાં નહીં માગતા હોય, કઈ માગ્યું, રાખો લે નહીં માગતા, અમે ગાંડા છી, કઈ માગ્યું, અમે હું નાસ્તિક છી, અમે હું રાક્ષસ ના પેટ ના છી, સખા તું કઈ નથી પણ તે કઈ માગ્યું, ઈ મને હમણાં માગ્યું, તું ગયા શ્રાવણ મહિનામાં, ક્યારે હમણાં, બોલું બધા ગામો કઈ પતકડા બાંધે, સખા તારે અહીંયા કોઈને કઈ પૂછવાનું હોય, એટલે હા ભાઈ હજી વાર છે, એમ હજી તો મોઈ પતકડા બાંધે, બોલો બધા ગામો કઈ પતકડા બાંધે, લાખું ગામ નાશે નહીં, શું કેવાય સખા, તું જન્માષ્ટમી ની વાત, હા જોઈ જન્માષ્ટમી ભગવાન નો જન્મ દિવસ, દેદી હું માંગું તું ઉભો રહે પેલા ભાઈ નથી પીવો, દાદા બીટીસ કરી દે સા પાઈ પાઈ, એ સખા તારે આ ગામના ને કઈક પૂછવાનું હતું, હા આંબળો ભાઈ, આંબળો ભાઈ અમારા જન્મદિવસ, જન્મદિવસ ની વાત આવી ને એટલે આજ બધા આપણે ઘરનો ડાયરો છે, બધાય સાંભળજો ભાઈ, બધાય સખાને, આપણે તો આ વસ્તુની ખાસ નોંધ લેવાની છો, આપણે આજે ડાયરાને હા ખાસ ભલામણ કહું કે ભાઈ તમે તમારા દીકરા દીકરીનો જન્મદિવસ ઉજવો કે નહીં, પાડો ભાઈ ફોટો પાડો, ભાઈ પંચાયતમાં રાખજે, હેઠે બોર્ડ મારજે, બે બે હું લ્યો તો એક પાડો ફ્રી, આપો પાડા પાછું આખું આંધી દીધું, બેઠો પાહા જ મારી જોતો ખોરા, એના વાળની ડિઝાઇન ને જોતો ખોરા, કલર કલર ને નોખા, હા પાડ, હા ભાઈ તમને પૂછું, તમે તમારા દીકરા દીકરીનો જન્મદિવસ ઉજવો, કોઈ ઉજવો ને કે મારી ઘોડી ધોમ કરે રાખે છે,
આપણે આપણા દીકરા દીકરીનો જન્મદિવસ ઉજવીએ. હા સાંભળજો ભાઈ, સાંભળાજી વાત છે, તો આપણે સારું સારું કામ કરીએ ને, છોકરાને નવરાવી ધોરાવીને મંદિરે દર્શને લઈ જઈ, એને ભગવાનની ક્યાંક ધામમાં લઈ જઈ, ભગવાનના મંદિરને શું કામ એને આપણે સારું સારું કામ શું કામ કરીએ. જન્મ આપણે બીક લાગે કે આ મોટો થઈને બાપો અવેડાને ડાટા કાઢે એવો થાય, તો આપણા દીકરા દીકરીનો જન્મદિવસ હોય તો આપણે સારું સારું કામ કરવાનું, બરાબર. અને આપણો બાપ કાળીયો ઠાકર કૃષ્ણ પરમાત્મા આપણો બાપ છે, હો ભાઈ ભગવાન કાળીયો ઠાકર. હે, આપણા દીકરા દીકરીના જન્મદિવસમાં સારું સારું કામ કરવાનું. અને આપણો બાપ ભગવાન 14 બ્રહ્માંડનો માલિક ભગવાન કાળીયા ઠાકરનો જન્મદિવસ હોય તો 3-3 દી સુધી ખેંચી લેવી, આ ક્યાંનો ન્યાય છે? ભલા માનાવ તમે ભગવાનના જન્મદિવસ નથી, ઠાકોર મંદિરે ન જાઓ ને તો કંઈ નહીં, ભગવાનના દર્શન કરવા ન જાઓ ને તોય તમને મુબારક છે, પણ એક આયરના દીકરા તરીકે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ હોય ને એટલી મર્યાદા રાખજો ભગવાન કાળીયા ઠાકરની, કે એટલી મર્યાદા રાખજો. જો આયરના દીકરા હોય ને તો ભગવાનના જન્મદિવસ કમસે કમ જુગારતો ન રમતા એટલી તો મર્યાદા રાખજો. દર્શન ન કરો તો કંઈ નહીં મિત્રો, પણ ભગવાન આ તો ભગવાનનો જન્મદિવસ આવે તો કે હાલો દિયાજ મેં કે આજ છે આઈટમ. હા મૂકી દે. હા, અને બે બીજું, ભગવાનનો જન્મદિવસ હોય તો એક આઈટમ છે, હાલો નહીં કે આખી રાત આખો દી રહીમાં જીતા છીએ, દી આઈથમાં ટાણું થયું, હાલો ને જરીકી કે લાલ પાણી લઈ લઈ ભેગું ભેગું મજા આવે ને કાંટો રે ઉજાગરો. મહેરબાની કરીને આ એક દી પૂરતું મારી વિનંતી છે, હો ભગવાન ભગવાન કાળીયા ઠાકરનો એટલું માન આપજો. એટલે એ ભગવાનનો જન્મદિવસ અમે ઉજવતા હતા અર્જુન. હું નથી રમતો, હું કીધું તે કોણ ઈ ભગવાનનો જન્મદિવસ અમે ઉજવતા હતા. એમ નહીં તું કઈક નથી રમતો, એટલે હું કો તમે નો રમતા, બધાને સલાહ તે હું દીધી શકા, હું કો તમે છે ને એક આઈટમ નથી જુગાર નો રમતા, એમ તું નથી રમતો, હું કેદી રેમો તું નથી રમતો, ના રે ના નથી રમતો, નથી રમતો. અરે ગયા વર્ષે વંથલી પોલીસ સ્ટેશને છોડાવવા હું ભગવાન આવ્યા હતા, એ તો ખબર વગર ના ફૂકી જાય માં ભાઈ, હું કરું કા ભાઈ? તો સખા પોલીસ છોડી કઈ ના આવે કઈ, તો સાહેબ બદલા હોય તો નકર આખા વરનું સેટિંગ હોય. અને એ ભગવાનનો જન્મદિવસ અમે ઉજવતા હતા. સખા ક્યાં ઉજવતા હતા? એક ભાઈની વૈડીમાં. ન્યા ખોટું ને, ન્યા તો કેટલા ભક્તજનો હમાય, હું ભગવાનનું નામ લેવું એમાં ટોળા ભેગા કરવા પડે સખા, ન્યા તો કેટલા જણા હમાય એમાં તો અંદર મજા ના આવે. અમીરભાઈ ને અમારી કઈ ફરિયાદ છે? લાગે એવું તમે ઉપ હા હા કહી દો વાંધો નહીં, તમને મોજ આવે એ જ, હા બરાબર ને દાદા, કયો તમે કયો એવી રીતે આકીએ. અમીરભાઈ બોલો બોલો, જાઓ ના ના જાઓ, આ ફરિયાદ આપણે સાંભળવી એને જે મજા આવે, આ આમાં મજા ન આવતી તો તમે કહેજો, આમાં બધું મિક્સિંગ આવશે, કીર્તન આવશે, હાંસ્ય આવશે, હા તમને આનંદી જ અમારો આનંદ. પછી તમે ચાલુમાં અમને કહો ને તો અમારી મેમરી શોર્ટ થઈ જાય, જોકે આ તો મેડ ઇન જાપાનનું મોડેલ છે એટલે શોર્ટ તો નહીં થાય ઘડીકમાંથી. હા, એ ભગવાનનો જન્મદિવસ અમે ઉજવતા હતા. સખા ઓઈડીમાં તો કેટલા જણા અમારે? સાત જણા હતા. સાત જ હતા? હા થાવ, સાત જ. એક ચા કરવા વાળો ને એક સંપી કરવા વાળો, બીજું કોઈ નહીં. સખા ન્યા ચા કરવા વાળાનું હું, ન્યા તો માખણ મિશ્રી હોય. અને એ માખણ મિશ્રી ન્યા ન હોય, ન્યા સૌ મરે તારે ન્યા જમાવટો બીડીયું બાવાનું હરે રચ્યું હોય, અને એ લાંબે લેકે ઉજવતા. તો એમ કે ને કે જુગાર રમવા ગયો? હા જુગાર રમતા હતા, અને એ એક જ દી મારો ભગવાનનો જન્મદિવસ હોય તે દી. તો સખા તું નબળી રહી. અરે 500 વાળી રોડ હતી એમ તો હું, અને મારી બાજુમાં બેઠો તો દી ભાઈ 10,000 નું બિલ કર્યું. તો તે સખા 12 નું કર્યું? ન કર્યું. કા હાલના ઘટે મતા. પછી હું પછી મેં ભગવાનનું નામ લઈને તું કહે ને એની ઘડી બાજી ઉપાડીને પહેલી જ પરને છે ને જાણે આમ તારે તાલાળાનો વેરાવળનો રાજા હોય મોટો બધો ફૂલેવરનો બાંકડો આવ્યો. હા પછી સીપી સીપીને બીજું પન્નું કાઢ્યું ને તો જાણે વેરાવળના બ્યુટી પાર્લરમાંથી તાજે તાજી તૈયાર થઈ હોય થઈને આવી ને એવી ફૂલેવરની રાણી નીકળી. આ બે પન્ના જોઈને હું દ્વારકા ઠારો ફરી ગયો. હું કહું હે કાળીયા ઠાકર, હે મારા બાળપણના લંગોટિયા મિત્ર, બધા એમ કહે કે તમે માગો એ મળી જાય તો તું તાત્કાલિક દ્વારકાથી અહીંયા આવી જા અને એક મસ્તીનો ફૂલેવરનો એકો દઈ દે. આમ કરીને સીપી સીપીને કાઢ્યું ને ત્યાં વાહેથી સોકટની તીડી નીકળી જોયેલા પતી ગયા. તને સખા કોઈ દી માગતા જ ના એવડું. સખા ભગવાન મળે ને તો ભગવાન પાસેથી શું મગાય કેવું મગાય સ્વયં ભગવાન તને કહે. જો ભગવાન ખુદ મને કહે, હા એ સાંભળે એટલે હમણાં તું બેઠો થઈ જાય ને પછી મસ્તીના કીર્તન બોલીએ. હા કીર્તન એટલે જમાવટ વાળા જો. હા સખા, હા જ્યાં સર્વે જીવોના કલ્યાણની વાત આવતી હોય, વાહ પ્રભુ વાહ, એવી જગ્યાએ જો તું મારા નામનું રટણ કરે, એવી જગ્યાએ જો તું મને યાદ કરે તો સખા એવી જગ્યાએ હું તારી મદદ કરવા આવું. તુલસી શ્યામ ને ઉના ને બધે ફરવા જાત,
ન્યાય મંદિર છે ને જીરકા દેવી મોટા દેવી. હવે ભગવાન નું નામ લઈને ઉભો થા સખા. હાલ હાલ હે કાળિયા ઠાકર, હે દ્વારિકા ના નાથ કૃષ્ણ પરમાત્મા, હે મુરલીધર, હે કાળિયા ઠાકર, તને દ્વારકામાં ગોઈતો ન્યાય નો જીડો, ભવનાથમાં ગોઈતો ન્યાય નો જીડો, સોમનાથના દરિયામાં ગોઈતો ન્યાય નો જીડો, અને આવી કોરોનાના કરફ્યુમાં આ કોરોનાની બહાબહીમાં લાટીમાં હલવાનો ભાઈ કરી લાવો. ઓલું લીસે આવી બેઠા બેઠા બોલ દો, ઊભો થઈ જાય ને સકા. હા હવે હવે ઊભો થઈ જાઓ ભગવાન. હા હકલ્યો ભાઈ, હવે આની જરૂર નહીં પડે, મોડી રાતે કદાચ પડે તો. બાપુ ફાળો બોલ નો જન્મદિવસ હોય તે તો સખા તું નબળી રહી. અરે 500 વાળી રોડ હતી એમ તો હું અને મારી બાજુમાં બેઠો તો ની ભાઈ 10,000 નું બિલ કર્યું તો તે સખા 12 નું કર્યું. નો કર્યું કા હાલના ઘટાઈ મતા. પછી હું પછી મેં ભગવાન નું નામ લઈને તું કે ની ઘોડી બાજી ઉપાડી પેલી જ પને હે ને જાણે આમ તારે તાલાળાનો વેરાવળનો રાજા હોય મોટો બધો ફૂલેવરનો બાઘડો આવ્યો. હા પછી સીપી સીપીને બીજું પનું કાઢ્યું ને તો જાણે વેરાવળના બ્યુટી પાર્લરમાંથી તાજે તાજી તૈયાર થઈ હોય થઈને આવી ને એવી ફૂલેવરની રાણી નીકળી. આ બે પન્ના જોઈને હું દ્વારકા ઢારો ફરી ગયો. એમ હું કહું હે કાળિયા ઠાકર, હે મારા બાળપણના લંગોટિયા મિત્ર, બધા એમ કહે કે તમે માગોય મળી જાય તો તું તાત્કાલિક દ્વારકાથી અહીંયા આવી જા અને એક મસ્તીનો ફૂલેવરનો એકો દઈ દે. આમ કરીને સીપી સીપીને કાઢ્યું ને ત્યાં વાહેથી સોકટની તીડી નીકળી જોયેલા પતી ગયા. તને સખા કોઈ દી માગતા જ ના એવડું સખા. ભગવાન મળે ને તો ભગવાન પાસેથી શું મગાય કેવું મગાય સ્વયં ભગવાન તને કહે. જો સાંભળ ખુદ મને કહે. હા એ સાંભળ એટલે હમણાં તું બેઠો થઈ જાય. પછી મસ્તીના કીર્તન બોલીએ. હા કીર્તન એટલે જમાવટ વાળા જો. હા સખા, હા જ્યાં સર્વે જીવોના કલ્યાણની વાત આવતી હોય. વાહ પ્રભુ વાહ. એવી જગ્યાએ જો તું મારા નામનું રટણ કરે, એવી જગ્યાએ જો તું મને યાદ કરે તો સખા એવી જગ્યાએ હું તારી મદદ કરવા આવું. ન્યાય મંદિર છે ને જીરકા દેવી મોટા દેવી. હવે ભગવાન નું નામ લઈને ઉભો થા સખા. હાલ હાલ હે કાળિયા ઠાકર, હે દ્વારિકા ના નાથ કૃષ્ણ પરમાત્મા, હે મુરલીધર, હે કાળિયા ઠાકર, તને દ્વારકામાં ગોઈતો ન્યાય નો જીડો, ભવનાથમાં ગોઈતો ન્યાય નો જીડો, સોમનાથના દરિયામાં ગોઈતો ન્યાય નો જીડો, અને આવી કોરોનાના કરફ્યુમાં આ કોરોનાની બહાબહીમાં લાટીમાં હલવાનો ભાઈ કરી લાવો. ઓલું લીસે આવી બેઠા બેઠા બોલ દો, ઊભો થઈ જાય ને સકા. હા હવે હવે ઊભો થઈ જાઓ ભગવાન. હા હકલ્યો ભાઈ, હવે આની જરૂર નહીં પડે, મોડી રાતે કદાચ પડે. પછી સુખાનજી મહારાજ કી લા, એની હતી હાથમાં ન અડાય. શું હતું? ઈ ચોટી જાય હાથ. સેનેટાઈઝ નતું? સેનેટાઈઝ નથી, તું બધું એલા લગાડવા મેં એમ ના લગાડાય. ફેવી કિક છે, સેનેટાઈઝ નથી. ઓય હાથ ન ચોટી ગયા? ખૂબી નથી આ ખરેખર. આનું નાનું ઢાંકવાનું છોટેલું આખી દુનિયા છોટી જાય. હા એ ખૂબી છે ને. જોયું ને વૈજ્ઞાન કવરેજ ભાઈ ને હારા હારા વયા થઈ ગયું. આગળ તો સખો સખો કરતા હતા, બસ પૂરું ગલત થઈ રહી. કેમ કવરેજ ભાઈ ને વયા ગયા? ના ના આવું જ થાય ભગવાન, તમારો વાકરો નથી આવ્યા પછી હારા હારા કવરેજ ભાઈ ને વયા જાય. પણ સખા, હા આપણી ઘરે મહેમાન પધાર્યા હોય, હા તો સખા એમને આગતા સ્વાગતા તો કરવી પડે. એમની આગતા સ્વાગતા હું નતો કરવા વાળો, તમે પોરી પીડાતી મને રાખો હું કરવા. સખા તને મારા કામ માટે જ રહે. હા તો પછી બધું મારે કરવાનું હોય, તમારે સોટી ન પડાય મને પૂછ્યા વગર. ભગવાન ડાયરો ખાપકી ગયો. પણ સખા, હા તને મેં અહીંથી બરોબર સમજાવીને મોકલેલો, હા કે તું રાધાને ગોપીજનોને તેડીને વેલાસર પાછો આવજે. સખા તોય કેમ આટલું બધું મોડું કરી દીધું? ન્યા કોરોનાના ટેસ્ટિંગ કરવામાં વાર લાગી. હું કાય કઈ પોઝિટિવ નથી ને કે સંક્રમિત કરી દીધી ભગવાનને.
અને ભગવાન તમે મને કીધું તું ઝડપથી આવી જે હા સર તમારે તો કહી દેવું ધક્કો મારી દેવો ટેડિયા તમને ખબર છે અમારી પરિસ્થિતિ અને ભાઈ જો બેઠેલા બધાને ખાસ વિનંતી કે આ જે કંઈ ફાળો છે ને ગૌ માતા માટેનો છે અને તમારે કદાચ કોઈને પણ ફાળો આપવાની ઈચ્છા હોય હા કોઈ ઉડાડવાનો હોય કોઈને ફાળો આપવાની ઈચ્છા હોય હો 200, 500, 50 રૂપિયા આપો 10 રૂપિયા 20 રૂપિયા જે કંઈ તમારી યથાશક્તિ મુજબ ફાળો આપવાની ઈચ્છા હોય તો તમે તમારે અમને હું સ્વાદ કરજો અમે ત્યાં તમે જ્યાં બેઠા છો ત્યાંથી લઈ જાઉં અથવા તો અહીંયા ગૌશાળાના સભ્યો કો કહી છે તો એ નોટમાં તમારું નામ લખી લે પણ તમારે પૈસા આપવાની ઈચ્છા હોય તો તમારે ઉઠીને ત્યાં લખાવા જવાની જરૂર નથી હા અમને ખાલી હું સ્વાદ કરજો કાલ્યો જગાભાઈ મારા તરફથી 100 રૂપિયા હા બસ એમ એમ હું સ્વાદ કરતા જો કારણ કે હવે હું ફ્રી થઈ ગયો હવે આ ડાયરો બધો રોડો છે મારે ઈ જ કરવાનું છે હા એટલે કોઈને પૈસા આપવાની ઈચ્છા હોય હા અને એ જોલી ફેરવવાની છે ને ગૌ માતાની હા એ આ ડાયરામાં રાખશું આ પુરુષોત્તમ ભગવાનના ડાયરામાં ગોપીજનો હા આ મારી માતાઓ બહેનોને ખાસ વિનંતી કે તમારે તમને બહુ કોસવવાના નથી કારણ કે તમે હાથમાંઠમ ઉપર બિલણ કરી નાખો દાદા પણ તમારે બહેનોમાંથી જોલી ફેરવવામાં આવશે જે બહેનોને 5-10 રૂપિયા ગૌ માતાનું દાન આપવું હોય તો એને ઊભું ન થવું પડે માતાઓ બહેનો એટલે બહેનોમાં બે બહેનો જોલી ફેરવશે તમારામાંથી કોક બહેનો ઊભા થઈ અને ગૌ માતા માટે જેને દાન આપવું હોય અને તમારે જે કોઈ ભાઈઓને ભાઈ પૈસા ગૌ માતાનું દાન આપવાની ઈચ્છા હોય તો અમને હું સ્વાદ કરજો એટલે અમે તમારી પાસે આવીને લઈ જાઉં તમારું નામ બોલી દે હું પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી મરું પણ માગું નહીં અપને તન કે કાજ મરું પણ માગું નહીં અપને તન કે કાજ પણ ગૌ માતાને કારણે અમને માગતા ન આવેલા મિત્રો આ જે કંઈ છે ને એ આપણી મા એટલે ગૌ માતા માટેનું દાન છે અને ખરેખર ધન્યવાદ છે આ સોલંકી પરિવારને કે આવું જબરદસ્ત મા ભગવતીનું કાર્ય અને એમાંય આપણા બધાની મા જેને હિન્દુ સંસ્કૃતિની મા ગણવામાં આવે છે એવી ગાય માતા માટેનું જેને દાન નક્કી કર્યું છે ભાઈ ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ અને આમાં મિત્રો આ ગૌ માતાના ફાળાની અંદર તમે 1 રૂપિયો આપશો ને તો ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્મા ભગવાન મુરલીધર ભગવાન સોમનાથ દાદા 1 ના 10 કરીને આપી દે એટલે જરાય મૂંઝાતા નહીં કે ભાઈ ફલાણા ભાઈ 500 રૂપિયા આપ્યા તો મારે 500 કેમ આપવા તમે હોય આપી હગો 50 આપી હગો કારણ કે ગૌ માતા માટે તમારો 1 રૂપિયો પણ 1 લાખ રૂપિયા બરોબર છે કારણ કે ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાર બંધાય ઢીકે ઢીકે હા જાય આ તો ધર્મની જોત છે આમાં બોઘેલા ને બોઘેલા નો ઓમો તો કઈ નહીં પણ એક એક શમશી ઘી ઓમતા રાખો ને એક એક શમશી ઘી ઓમશો ને તો આ ધર્મની જોત જલતી રહે અને જ્યાં સુધી મિત્રો હું તો ત્યાં સુધી કહું કે આપણા સૌરાષ્ટ્ર આપણા કાઠિયાવાડ આપણા ગુજરાત ને આપણા સૌરાષ્ટ્રમાં આપણે કાઠિયાવાડની ભૂમિ ઉપર આપણે બધાય પ્રકોપથી બધી મહામારીથી બધાય ભગવાનના કુદરતના જે પ્રકોપ આવે એમાંથી બચી જવું હોય ને તો મોટા મોટી શક્તિ છે ગૌ ભક્તિ ભગવાન મારે જય શ્રી કૃષ્ણ કરવા કે આ બધાય મને ફાળો લેવા બરકે કેટલા જણાએ હું સાથ કર્યા સખા ન્યા લખાવી દે કયો ને એક જણો લખી એક એક ભાઈ સાહેબ એક જણા લખી દો ને તો હું આ બધો વહીવટ પતાવી લઉં આ મહેમાન આવ્યા છે અને 7 મહિની મહેમાન પધાર્યા છે ભગવાન હા સખા ડાયરો ખાપી ગયો હવે જય શ્રી કૃષ્ણ થી હા શરૂઆત જય શ્રી કૃષ્ણ થી કરો તો સખા ગોપીજનો જો આપણી ઘરે પધાર્યા હોય તો સખા તું ગોપીજનોને સૌથી પહેલા તો જય શ્રી કૃષ્ણ કરી લે જય શ્રી કૃષ્ણ કર લઉં હા એટલે હાગમટે કર લઉં કે એક એક ને સખા જો તું એક એક ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરીશ ને તો તને જય શ્રી કૃષ્ણ કરવાની ટેવ પડશે મને આ ગોપીજનોની ઓળખાણ મળશે અને ગોપીજનોને સારું લાગશે એને સારું લાગશે તો જ આ બધાને સારું લાગશે જો કેટલા મોટા લાઈફમાં આવી ગયા ફેર પેડા વગર ગોપી ગોપી ગોપાઈ ગોપા એટલે ક્રમવાર હા 1 બાય 1 ઇંગ્લિશમાં ઓ કિને બરકો તને તને મને Yeah.
1500 રૂપિયા મળે ભરતભાઈ અને રવિભાઈ જુગલબંધી એક વાર જોરદાર તાલીથી વધાવો એમના તરફથી ગૌ માતાની ભેટમાં 1500 રૂપિયાનું દાન આવે છે લઈ જાઓ છોકરાવા માનાથી શેતા હારા